नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन सीस्टम में हूँ चिराग जीवाणी आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। आज आप धोरण 9 अंदर गणित विषय में अभ्यास करवाना छे। त्यारे वीडियो लेक्चर नंबर 3 अंदर चैप्टर नंबर 3 याम भूमिति में आप अभ्यास करता था के आज आप स्वाध्याय 3.2 अने 3.3 कोटी खाली जगह अने भूज खाली जगह छे। तो सौ प्रथम तमने एवो प्रश्न थाय के कोटी एटले शू, तो कहीं विचारवा जेवु नथी। कोटी एटले के एक श्याम अने भूज, भूज एटले शू लखवानुं तमारे वायाम, बस आटलू ज छे। एक श्याम वायाम एनी जगह शू आवे, कोटी अने भूज। दाखला तरीके तमने एम कहे छे के कोई बिंदु सी ए पूछे आ सी 3-5 नुं कोटी खाली जग्या छे अने भूज पण खाली जग्या छे, तो कोटी एटले एक्सियम। तो अहींया तमने एक्सियम केटलो आप्यो छे, तो के 3, अने भूज अट्ले वायाम, तो वायाम केटलो छे तमारी पासे 5 लियो। सो सीम्पल आवी रीते तमारे एनो जवाब आपवानो छे। જોઈએ આપણે સ્વાધ્યાય 3.2 એનો પહેલો પ્રશ્ન આપ્યો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, એમાં પહેલો પ્રશ્ન છે તો કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાનું નામ। સમક્ષિતિજ એટલે જમીનની સપાટીને સમાંતર હોય અને શિરોલંબ એટલે ઊભી હોય। તો પહેલો જ પ્રશ્ન છે સમક્ષિતિજ, સમક્ષિતિજ રેખા એટલે આ આડી, આડી એટલે કઈ અક્ષ કહેવાય, એક્સ અક્ષ, આડી એટલે એક્સ અક્ષ કહેવાય। એ જ રીતે શિરોલંબ રેખા, તો ઊભી, ઊભી એટલે એને કઈ અક્ષ કહેવાય, વાય અક્ષ કહેવાય। બીજો પ્રશ્ન તમારી પાસે આપ્યો છે તો કે આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે। તો આ બે અક્ષથી આપણને ભાગ મળે છે 4, બંને અક્ષોની મદદથી ચાર ભાગ બને છે, એમાં પહેલું પ્રથમ ચરણ, બીજું દ્વિતીય ચરણ, ત્રીજું તૃતીય ચરણ, ચોથું તો કે ચતુર્થ ચરણ। હવે તમને ભેગા ભેગો ભાગે લખવાનો કીધો છે, તો પહેલો ભાગ એટલે ખૂણો એક્સ ઓ વાય, બીજો ભાગ એટલે ખૂણો એક્સ ડેશ ઓ વાય, ત્રીજો ખૂણો એટલે એક્સ ડેશ ઓ વાય ડેશ, અને ચોથું એટલે એક્સ ઓ વાય ડેશ। આપણી પાસે 4 ભાગ છે, તે સિવાયનો તમારી પાસે એમાં ને એમાં ત્રીજો પ્રશ્ન આપ્યો છે। ત્રીજો પ્રશ્ન એવું કહે છે કે આ બે રેખા જ્યાં છેદે છે તે બિંદુનું નામ લખો। તો આ બે રેખા ક્યાં છેદે છે, આ જગ્યાએ જ્યાં છેદે છે, તો કે બંને રેખા ઉગમ બિંદુમાં છેદે છે। ક્યાં છેદે છે, ઉગમ બિંદુમાં। તમને એમ કે ના યામ લખો, તો ઉગમ બિંદુના યામ ઓ શું થઈ જશે, 0-0। જો એક્સ્ટ્રા પ્રશ્ન પૂછાય તો તમારે આ રીતે જવાબ આપવાનો રહેશે। હવે તમારી પાસે અહીંયા બીજા દાખલાનો ચોપડીમાં જે ગ્રાફ દોરેલો છે એ મેં અત્યારે બોર્ડ ઉપર દોરેલો છે, આના પરથી તમારે 8 પ્રશ્નો આપ્યા છે।
આ આઠ પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે, જે હું અહીંયા લખું છું. જો અહીંયા ધ્યાન આપશો, તમને પહેલો પ્રશ્ન આપ્યો છે એમાં તો કે બિંદુ બીના યામ શોધો, બિંદુ બીના યામ શોધો. તો આપણે આલેખની મદદથી બિંદુ બીના યામ લખવાના છે. તો જો આપણને બીજા દાખલાની અંદર આવા કુલ આઠ ટોપિક માંગ્યા છે, એમાંનો પહેલો પ્રશ્ન તમને આપ્યો છે કે બિંદુ બીના યામ. તો આલેખ ઉપરથી પહેલાં તો બી બિંદુ ગોતવાનું. તો કે આવી રહ્યું બી બિંદુ, તો આ બી બિંદુ પહેલાં જે લખવાનું થાય એ એક્સ યામ આવે. તો એક્સ અક્ષને ક્યાં અડે છે? તો કે માઇનસ પાંચ. પછી એ જ બિંદુ સીધે સીધું વાય એક્સને ક્યાં અડે છે? તો કે બેમાં. આ બી બિંદુનો યામ થઈ ગયા માઇનસ પાંચ અને બે. સેમ એવી જ રીતે બિંદુ સીના યામ, તો આલેખની મદદથી સી બિંદુ ગોતવાનું. તો કે સી બિંદુ અહીંયા છે. તો આ સી બિંદુ એક્સ અક્ષને પહેલાં જ્યાં અડે અહીંયા એક્સ યામ આવે, એટલે એક્સ અક્ષને ક્યાં અડે છે? તો કે પાંચમાં. પછી લખવાનું વાય યામ, તો વાય અક્ષને ક્યાં અડે છે? માઇનસ પાંચ. તો આ બિંદુના યામ થઈ ગયા સી પાંચ અને માઇનસ પાંચ. એવી જ રીતે માઇનસ ત્રણ અને માઇનસ પાંચ. તો જોવો જોઈએ, પહેલાં તો બે માઇનસ માઇનસ એટલે ત્રીજા ચરણનું બિંદુ થઈ ગયું. એક્સ અક્ષને માઇનસ ત્રણમાં અહીંયા અને વાય અક્ષને માઇનસ પાંચમાં. તો માઇનસ ત્રણ અને માઇનસ પાંચ બે ક્યાં ભેગા થઈએ? તો કે આ જગ્યાએ. તો એ બિંદુ ક્યુ દર્શાવે છે? તો કે ઈ. તો કે બિંદુ ઈ. એવી જ રીતે બે અને માઇનસ પાંચ. તો એક્સ અક્ષ ઉપર બે અને વાય એક્સ ઉપર માઇનસ ચાર, બે ક્યાં ભેગા થાય છે? તો કે જી. તો ક્યુ બિંદુ દર્શાવશે? તો કે બિંદુ જી દર્શાવે. એવી જ રીતે બિંદુ ડીના યામ લખો. તો બિંદુ ડી ગોતો પહેલાં તો આવી રહ્યું. તો ડી એક્સ અક્ષને ક્યાં અડે છે? છમાં. અને વાય એક્સને ક્યાં અડે છે? તો કે બેમાં. તો ડીના યામ થશે, પહેલાં એક્સ યામ આવે પછી વાય યામ આવે. તો એક્સ યામ એટલે કે છ. અને વાય એક્સને ક્યાં આવ્યા છે? તો બેમાં. તો છ બે. એવી જ રીતે બિંદુ એચનો વાય, સોરી મિસ્ટેક છે, તમને ખાલી શું કીધું છે? એક્સ યામ જ કીધો છે. તો એક્સ અક્ષને ક્યાં આડે છે? છ. તો તમારે ખાલી છ લખવાના છે, આખા યામ લખવાના નથી. એ જ રીતે બિંદુ એચનો વાય યામ. તો બિંદુ એચ ક્યાં આવી રહ્યું? એનો વાય યામ, વાય એટલે વાય એક્સને ક્યાં આડે છે? તો કે આ જગ્યાએ. તો જવાબ તમારો શું આવશે અહીંયા? માઇનસ ત્રણ. હવે જુઓ બિંદુ એલ અને બિંદુ એમના યામ છે. તો જુઓ મેં તમને કીધું હતું કે બિંદુ એલ, તો બિંદુ એલ ક્યાં છે? વાય એક્સ ઉપર છે. તો જે એક્સ ઉપર હોય એ યામ લખી નાખવાનું. તો એક્સ એક્સ ઉપર એટલે વાય એક્સ ઉપર એટલે કેટલા છે? પાંચ. પણ એક્સ દેખાતા નથી, જ્યાં નો દેખાય અહીંયા શું આવશે? ઝીરો. આ એમ બિંદુ છે, તો એમ બિંદુ કે એક્સ ઉપર આવ્યું? એક્સ એક્સ ઉપર. તો એના સિવાયની એક્સ કઈ? વાય. તો વાય બરાબર શું આવે? ઝીરો. તો આ એમ રી એ ક્યાં છે? માઇનસ ત્રણ પાસે છે. તો આ એલ અને એમના આવી રીતે યામ મળશે. જોઈએ આપણે નેક્સ્ટ સ્વાધ્યાય 3.3. તો જુઓ અહીંયા આપણી પાસે સ્વાધ્યાય 3.3નો પહેલો દાખલો આપ્યો છે કે બિંદુ કયા ચરણમાં છે તે જણાવો. તો આપણને ખબર જ છે કે અહીંયા નિશાનીની વાત કરીએ તો નિશાની પહેલા પદની છે માઇનસ અને બીજા પદની છે પ્લસ. પહેલા પદની છે માઇનસ, બીજા પદની છે પ્લસ. તો આપણને ખબર છે કે માઇનસ પ્લસ, માઇનસ પ્લસ એટલે કેટલામું ચરણ આવશે? આની અંદર આવે પ્લસ પ્લસ, આની અંદર આવે માઇનસ પ્લસ, આ ત્રીજા ચરણની અંદર બે માઇનસ અને ચોથા ચરણની અંદર પ્લસ માઇનસ. તો માઇનસ પ્લસ એટલે કેટલામું ચરણ આવશે? તો કે દ્વિતીય ચરણ. હવે આની અંદર વાત કરીએ પ્લસ માઇનસ, તો કે પ્લસ માઇનસ ક્યાં આવે? તો કે ચતુર્થ ચરણ એટલે ચોથું ચરણ. એ જ રીતે જુઓ ક્યુ યામ ઝીરો છે, વાય યામ ઝીરો છે. વાય યામ ઝીરો હોય એટલે આપણને ખબર છે કે જે યામ આપ્યો હોય એ અક્ષ ઉપર કહેવાય. તો અત્યારે આ બિંદુ છે એ ક્યાં આવશે? એક્સ અક્ષ ઉપર.
પણ ઈ કઈ બાજુ આવે તો માઈનસ હોવાથી એક્સ ડેશ આ બાજુ એક્સ અક્ષ લખશો તોય ચાલશે એક્સ ડેશ લખશો તો પણ ચાલશે કહેવાય તો એક્સ અક્ષ ઉપરનું બિંદુ પછી નેક્સ્ટ અહીંયા એક બે બે ની નિશાની કેવી તો કે પ્લસ 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 હોય એટલે કેટલામું ચરણ થશે પ્રથમ ચરણ અને એ જ રીતે બે માઇનસ માઇનસ તો માઇનસ માઇનસ એટલે કેટલામું ચરણ થાય તૃતીય ચરણ હવે તમને અહીં આ રીતે ખાલી ચરણ નક્કી કરવાના હતા થઈ ગયું હવે તમારી પાસે બીજો દાખલો છે કે અનુકૂળ સ્કેલ માપ લઈ એટલે કે યામ સમતલ લઈ તમારા બિંદુ દર્શાવવાના છે તો પેલું બિંદુ તમારી પાસે અહીંયા થઈ જાય એક્સ વાય એટલે કેટલા થઈ ગયા માઇનસ બે આઠ એને નામ આપી દઈએ આપણે એ પછી બીજું બિંદુ એટલે કયું આવશે તો કે માઇનસ એક સાત કારણ કે જો પેલો એક્સિયામ છે બીજો વાયામ છે ત્રીજું બિંદુ એટલે કે ઝીરો ત્યારે માઇનસ એક પોઈન્ટ પચીસ ચોથું બિંદુ એટલે એક ત્યારે ત્રણ અને પાંચમું બિંદુ એટલે કે ત્રણ ત્યારે માઇનસ એક તો જોઈએ પહેલાં એ બિંદુ આપ્યું છે તો કે આ એ બિંદુનો એક્સિયામ એટલે માઇનસ બે અને વાયામ એટલે પ્લસ આઠ તો એક્સિયામ એટલે માઇનસ બે અને વાયામ એટલે પ્લસ આઠ તો આ બે જ્યાં ભેગા થાય એને એ બિંદુ કહી દેવાના માઇનસ બે ત્યારે આઠ એવી જ રીતે તમારી પાસે આલેખ તો હોય જ છે આલેખ પત્રમાં દર્શાવવાના છે અને એનો ખાના આપ્યા જ હશે વચ્ચોવચ્ચ ચોકડીથી પહેલાં ભાગ પાડી દેવાના પછી ઝીરોથી જ્યાં છે અહીંયા ઝીરો પછી પહેલું ચોરસ પૂરું થઈ અહીંયા એક બીજું બે ત્રણ ચાર એવી રીતે બે બાજુ લંબાવી દેવાના પછી આપણે એને આલેખ ઉપર દર્શાવવાના બીજું બિંદુ આપ્યું છે માઇનસ એક ત્યારે સાત તો એક્સ અક્ષ ઉપર માઇનસ એક વાય એક્સ ઉપર સાત એટલે એ બે અહીંયા ભેગા થશે તો એ બિંદુને કહી દઈએ આપણે બી માઇનસ એક ત્યારે સાત ખાસ ધ્યાન રાખજો પછી આપ્યું છે ઝીરો ત્યારે માઇનસ એક પોઈન્ટ પચીસ તો ખબર જ છે કે એક્સિયામ ઝીરો તો ક્યાં આવશે એ વાય એક્સ ઉપર પરંતુ માઇનસ હોવાથી ક્યાં દર્શાવવાનું થશે તમારે વાય ડેશ ઉપર તો વાય ડેશ ઉપર એક પોઈન્ટ પચીસ તો આ માઇનસ એક અને માઇનસ બે આના કેટલા ભાગ પાડી દેવાના ચાર ભાગ એમાં ચોથો જે ભાગ હોય ઉપરથી એટલે પોઈન્ટ પચીસ પોઈન્ટ પચાસ પોઈન્ટ પંચોતેર ને બે એક પોઈન્ટ પચીસ એક પોઈન્ટ પચાસ એક પોઈન્ટ પંચોતેર અને બે તો ચોથો ભાગ એટલે અહીંયા ક્યાંક આવે તો આને લખાય ઝીરો માઇનસ એક પોઈન્ટ પચીસ એવી જ રીતે એક ત્યારે ત્રણ તો એક્સ અક્ષ ઉપર એક વાય એક્સ ઉપર ત્રણ એક્સ અક્ષ ઉપર એક વાય એક્સ ઉપર ત્રણ એટલે અહીંયા ક્યાંક ભેગા થશે એ બિંદુનું યામ છે ડી એક ત્રણ આનું નામ આપી દઈ સી અને ચોથું બિંદુ એટલે ત્રણ ત્યારે માઇનસ એક્સ તો એક્સ અક્ષ ઉપર ત્રણ વાય એક્સ ઉપર માઇનસ એક માઇનસ એક એટલે આ જગ્યાએ અને ત્રણ એટલે અહીંયા તો આ ઈ ત્રણ ત્યારે માઇનસ એક તો આ રીતે તમારું ત્રીજું ચેપ્ટર થશે તો અહીંયા તમારી પાસે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે અને ત્રણ પોઈન્ટ બે સોરી ત્રણ પોઈન્ટ બે અને ત્રણ પોઈન્ટ ત્રણ સંપૂર્ણ પૂરા જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નવી નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો થેન્ક યુ